विभाग सी प्रकरण नंबर एक पहले क्वेश्चन जो एक्स बराबर बे प्लस वर्गमूल में त्रण हो तो एक्स की त्रण घात प्लस एक भाग्य एक्स की त्रण घात की किमत शोधो। तो आपने सौथी पहला एक्स बराबर अँ शू आपेलू है बे प्लस वर्गमूल में त्रण आपेलू है। हवे आपणे शू शोधवानू छे एक भाग्या एक्स शोधवानू छे। एक भाग्या एक्स आपणे केवी रीते शोधी शकाय छे तो आवी रीते जोईए तो एक अने अहींया एक्स की किंमत केटली छे बे प्लस वर्गमूल में त्रण। तमने आवा रीतना वीडियो जोईए तो डिस्क्रिप्शन में लिंक साइंस नी अने मेथ्स नी एसाइनमेंट सोल्यूशन आपेलू है त्यांथी तमे जोई शको छो। अने चेनल पर नवा छो चेनल ने सब्सक्राइब कर लेवानू केम के आवा रीतना वीडियो तमने मळता रहेशे। सौथी पहला आपणे शुं करवानुं छे आ समीकरण करवानुं छे एटले आ नीचे वर्गमूल रहेवुं जोईए नहीं। तो आपणे शुं करवानुं छे अहींया जो बे संख्या आपेली होय तो अहींया वच्चे जे निशान होय ए बदली नाखवानो बराबर। आवी रीते प्लस छे एटले माइनस कर्युं छे ऊपर अने नीचेनो गुणाकार करी लेवानो। एक थी गुणाकार बे थी करीए एकनुं तो एक एक बे बे एक बे अने हवे एकनु गुणाकार त्रण थी करिए वर्गमूल त्रण थी तो त्रण आवे छे। हवे आ अहीं आवी रीते छे तो ए आपणे वर्ग करी देवानुं बन्नेनुं। अहीं बे आपशे अहीं वर्गमूलनुं त्रण आपशे बे माइनस वर्गमूलमां त्रण अने अहीं बेनुं वर्ग चार थई जाय अने वर्गथी वर्गमूल उड़ी जशे एटले बे माइनस वर्गमूलमां त्रण एटले અહીંયા એક આવ્યું એક લખવાનું નથી। આવી રીતે આ આપણું આન્સર થઈ ગયું। એક્સની કિંમત આવી ગઈ છે। હવે આપણે શોધવાનું છે એક્સ પ્લસ એક ભાગ્યા એક્સ એક્સ બરાબર કેટલું છે તો બે પ્લસ વર્ગમૂળમાં ત્રણ પ્લસ એક ભાગ્યા એક્સની કિંમત છે બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ બરાબર। બે અને બે કેટલા થઈ જાય ચાર ને પ્લસ વર્ગમૂળમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ બાદ કરીએ તો ઝીરો થઈ જાય એટલે આન્સર આવે છે આપણો ચાર આન્સર આવી જાય છે। પછી આપણે આગળ જોઈએ હવે આગળ કરવાનું છે એક્સની ત્રણ ઘાત ભાગ્યા એક ભાગ્યા એક્સની ત્રણ ઘાત શોધવાનું છે। તો આ નિયમનો ઉપયોગ છે કે એક્સ પ્લસ એક ભાગ્યા એક્સની ત્રણ ઘાત આ સૂત્ર છે મોડે કરી લેવાનું માઇનસ ત્રણ અને બે નાના કોસ અને એક મોટું કોસ અહીંયા એક્સ આવી જશે અહીંયા એક ભાગ્યા એક્સ આપશે અહીંયા એક્સ પ્લસ એક ભાગ્યા એક્સ બરાબર। આ સૂત્ર છે નિયમ છે। હવે આપણને અહીંયા એક્સ પ્લસ એક ભાગ્યા ચાર એક ભાગ્યા એક્સની કિંમત કેટલી આવી છે ચાર અને ચાર લખવાનું કેટલી ઘાત આપેલી છે ત્રણ તો ત્રણ અહીંયા ત્રણ મૂકવાનું છે। એક્સ બરાબર કેટલું છે બે વર્ગમૂળમાં ત્રણ છે અને ગુણાકાર એક ભાગ્યા એક્સની કિંમત કેટલી છે તો બે વર્ગમૂળમાં ત્રણ છે ઓકે। આવી રીતે કર્યું પછી અહીંયા આની કિંમત કેટલી છે ચાર તો ચાર મૂકવાનું બરાબર। આનું ઘન કરીએ તો ચોસઠ આવે છે। પછી આપણે શું કરવાનું છે અહીંયા જોઈએ તો ત્રણનું ત્રણ મૂકી દેવાનું ઓકે અને અહીંયા આનું ગુણાકાર કરીએ બરાબર। આ કોસમાં કરીએ તો ગુણાકાર કરીએ તો શું થઈ જાય કોસની બે ઘાત માઇનસ વર્ગમૂળમાં ત્રણની કોસની બે ઘાત અહીંયા બે આપશે અહીંયા ચાર લખવાનું ચોસઠ આવ્યું છે। ત્રણ ચોક બાર થઈ ગયું છે બેનું વર્ગ કરીએ તો ચાર અને વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે ત્રણ આવે છે ચોસઠ અહીંયા આવ્યું છે માઇનસ બાર માઇનસ એક બનશે એટલે ચોસઠ બાર એકા બાર બરાબર કેટલું થઈ જાય આપણી પાસે એટલે 52 આવી જાય છે। ચારમાંથી બે વાત કરો બે છમાંથી એક વાત કરો પાંચ આવ્યા આવી રીતે આનું આન્સર આવી ગયું છે ઓકે। આનું આન્સર આવી ગયું છે એક્સ માઇનસ બે અને ત્રણની ઘાત બે એક્સ માઇનસ છ બરાબર 36 હોય તો એક્સની કિંમત શોધો. સૌથી પહેલાં આપણે આ
लक्षी लेवानु संख्या ने गुणाकार त्रणनी बे एक्स माइनस छ घात है ने छत्रीस है। हवे बे एक्स नी माइनस बे नी एक्स माइनस बे घात अने त्रणनी बे एक्स माइनस छ घात अहीं छ नी बे घात थई जशे। पची बे एक्स माइनस बे गुणिया त्रण बे एक्स माइनस छ बराबर बे गुणिया त्रण नी बे घात। हवे बे एक्स नी माइनस बे घात गुणिया त्रण बे एक्स माइनस छ अने बे नी बे घात अने गुणाकार त्रण नी बे घात आवी रीते थयुं। पछी आपणे अहीं लखवानुं एक्स केटली छे बे एक्स माइनस बे घात छे बराबर अहीं बे नी बे घात छे अहीं त्रण बे एक्स माइनस छ बराबर त्रण नी बे घात। हवे एक घात लखवानुं छे एक्स माइनस बे बराबर केटली आवे छे अहीं बे आवे छे एटले एक्स बराबर बे त्यां जशे एटले प्लस थई जाय एक्स बराबर केटला थाय चार थई जाय छे। अहीं पण घात लखी लेवानुं बे एक्स माइनस छ बराबर त्रण एटले बे एक्स बराबर त्रण आ त्यां जशे एटले प्लस थई जाय बराबर ફરી અહીંયા બે છે અને અહીંયા કેટલા થઈ જાય બે એક્સ બરાબર આઠ અને એક્સ બરાબર આઠ ભાગ્યા બે ઓકે પછી ભાગાકાર કરશો એટલે કેટલા આવે છે ચાર। તમારે બંને સાબિત નથી કરવાનું કોઈ એકને એકને પરીક્ષામાં કરવાનું કે તમારો ટાઈમ બચશે એટલા માટે તમે એક જ કરશો તો પણ ચાલી જશે ઓકે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે। ત્રીજો ક્વેશ્ચન છે વર્ગમૂળમાં 6 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। સૌથી પહેલા આપણે અહીંયા આવી રીતે આખી લાઈન દોરી લેવાની ઓકે પછી આપણે શું કરવાનું છે આપણે અહીંયા બિંદુ ઓ લઈ લેવું। આ જે માપ છે એ માપ તમારે ધ્યાન રાખવાનું આ માપથી સમજો ધારી લો કે આ એક એક સેમીનું માપ છે બરાબર તો આપણે અહીંયા આવી રીતે દોરીએ આવી રીતે તો આથી અહીંયા બિંદુ પડે છે ઓકે આવી રીતે બિંદુ પાડી લેવાનું પછી અહીંયા બિંદુ આ અહીંયાથી અહીંયા બીજા બિંદુ લઈ લેવાના અને આવી રીતે લાઈન દોરી દેવાની બરાબર। હવે તમારે આ લાઈનને એવી રીતે રાખવાનું છે અને બીજો બિંદુ જે છે અહીંયાથી અહીંયા આવી જશે ઓકે આવી રીતે દોરી દેવાનું અને આ એને સાથે જોડી દે થયું। આ વર્ગમૂળ બે થયા અહીંયા વર્ગમૂળ ત્રણ થયા આવી રીતે આપણે આગળ વધતા રહેવાનું છે। હવે અહીંયા આવી જશે આપણું અને આવી રીતે દોરવાનું છે આપણે આવી રીતે દોર્યું અને આને પણ આવી રીતે દોરી દેવાનું ઓકે હવે આપણે શું કરવાનું છે અહીંયા આ વર્ગમૂળ ચાર થયા છે વર્ગમૂળ ચાર બરાબર અહીંયા આપણે આવી રીતે મૂકવાનું છે અને આવી રીતે અહીંયા આવી જશે આવી રીતે આપણે બીજું દોરવાનું છે ઓકે અને આ બંનેને ફરીથી કરવાનું પેલા થયા વર્ગમૂળ ચાર છે અને આ વર્ગમૂળ કેટલું થયું પાંચ એક જ લાઈન બાકી રહી ગઈ છે હવે હવે આ અહીંયા આવી જશે આ આમ દોરી દેવાનું અને બરાબર અને અહીંયા આવી રીતે દોરી ઓકે આમ થઈ ગયું આપણું
પછી આપણે શું કરવાનું છે, આને લંગ પરિકરની સહાયતાથી આવી રીતે આટલી ત્રિજ્યા લઈ લેવાની. આ વર્ગમૂળ છ થયા છે, આવી રીતે દોરવાનું. થઈ ગયું? અને આ જે છે થઈ આપણું આ જે થઈ ગયું શું થઈ ગયું, વર્ગમૂળમાં છ. તો અહીંયા અહીંયા જ આ એક સંખ્યા રેખા ઉપર તો આ છે, તો અહીંયા દોરવાનું છે, એટલે આપણે અહીંયા એક સેમી ઓછા લેવાના છે. આનાથી એક સેમી અહીંયા છે ને, તો આમ અહીંયા આવી જશે, એટલે આવી રીતે આપણે દોરવાનું. આ સીધી લાઈન દોરી દેવાના, એટલે આ આપણું શું થયું, વર્ગમૂળમાં છ સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધી છે. હવે આગળના દાખલા જોઈએ. અહીંયા ચોથું દાખલું લખ્યું છે, સંભવ્ય સંખ્યા 1/4 અને 4/5ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંભવ્ય સંખ્યા શોધો. તો અસંભવ્ય સંખ્યા શોધવાની છે, એટલે 1/4 આપેલું છે અહીંયા, અને ભાગાકાર કરશો તો કેટલા થાય છે, તો આપણે જોવાનું છે. અહીંયા આવી રીતે ભાગાકાર કરવાનું છે, 1/4થી ભાગાકાર કરશો 0.10 થઈ જાય, 4 2 8 થાય છે, અને બધી 2 0 મૂકી દેવાનું, 4 5 20 એટલે કેટલા આવ્યા, 0.25 આપણું આન્સર આવ્યું છે. અને 1/5 કરવાનું તો કેટલા આવે છે, હવે 5થી ભાગાકાર કરવાનું, બરાબર 0.5 મૂકવાનું છે, 10 5 2 10 થઈ જાય છે, બરાબર 20 આવ્યા છે, બરાબર. સોરી, અહીંયા 4 આપેલું છે, તો અહીંયા પર 4 લખવાનું, તો 5 8 40 થાય છે. કેટલા આપેલું છે, 5 8 40. ઓકે, તો એટલા માટે આપણી પાસે અહીંયા થયા કેટલા, 0.80 થઈ ગયું. 2 આંકડા લઈ લેવા, પછી આપણે અહીંયા સંખ્યા લખવાની છે. કોઈ પણ સંખ્યા એના વચ્ચે સંખ્યા તો કેટલી બધી આવે છે, તો આપણે અહીંયા 0.3 સંખ્યા લખવાની છે. તો આપણે અહીંયા લખવાનું હોય તો 4 લેવાનું, તો 4, અને જો 25 25 કેટલું આવે છે, 26 આવે છે, બરાબર. કે 26 આવે તો આપણે 26 લઈ લીધું એક, બરાબર. હવે 26ને કેવી રીતે લખવાનું, હવે 2 લખ્યા છે, એટલે 2 6 6 2 વખત લખી દેવાનું, પછી 2 6 6 3 વખત લખવાનું, અને 2 6 6 4 વખત લખવાનું. આવી રીતે લખશો અને એ અસંભવ્ય સંખ્યા થઈ ગઈ. હવે બીજી સંખ્યા કોઈ લેવાની હોય તો આપણે લઈ શકાય છે. જો કેટલા લેવાનું, 50 લેવાની હોય તો 50 લેવાનું, 50. 1 0 મૂક્યું છે, 2 0, પછી 3 0, પછી 4 0, આવી રીતે મૂકી શકાય છે. ઓકે, એના પછી આપણે કોઈ સંખ્યા લેવાની હોય તો 7 લઈ શકાય છે, 7 0, પછી 2 વખત 7 લખવાનું, તો 2 વખત તમારે આવી રીતના લખવાનું છે, એ આવા રીતના જે તમારી ઈચ્છા હોય તો લખ્યું છે, પછી 3 વખત 7 લખી દેવાનું, પછી 4 વખત 7 લખવાનું, બરાબર. આવી રીતે આ 3 અસંભવ્ય સંખ્યા થઈ ગઈ. આગળ જોઈએ તો હવે છઠ્ઠું દાખલો જોઈએ. 1 અને તો અહીંયા 5મું દાખલું છે, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 2.365 દર્શાવો. તો સૌથી પહેલાં આપણને શું કરવાનું છે, આપણે અહીંયા લખવાનું છે 2 જોવાનું છે. તો 1 થી 0 1 થી 10 સુધી લખી નાખ્યું છે. હવે આપણને શું કરવાનું છે, આ 2થી વધારે સંખ્યા છે, એટલે 2 અને 3ની વચ્ચે આવી જશે. પછી એના પછી આપણે અહીંયા લખ્યું છે, એના પછી આપણને 2.3 જોવાના છે. તો 2.3 ક્યાં આપેલું છે, તો 2 થી લખવાનું, 2.1 2.2 2.3 આવી રીતે લખવાનું.
પછી બે પણ ત્રણ એ આપણું મળી ગયું છે, એનાથી વધારે છે એટલે કે બે પણ ચારની વચ્ચે આવશે. ઓકે, પછી એના અંદર જે બે પણ ત્રણથી લખવાની છે તો શું કરવાનું છે, એક પોઈન્ટ હવે એક અંક વધારી નાખવાનું, બે પોઈન્ટ 31 થયા, 32 33 આવી રીતે લખવાનું. તો આપણે ત્રીજો અંક મળી ગયું છે કેટલા, 36. તો આપણે અહીંયા 36 છે, બધા 36 એ વધારે છે એટલે 36 અને 37 છે એના વચ્ચે આવશે. હવે ત્રીજો પોઈન્ટ પછી ત્રીજો અંક લેવાનો, 365 એટલે 61 62 63 64 65 66 આવી રીતે લખી દેવાનું. હવે 365 તો અહીંયા આપેલું છે, આવી રીતે દોરી શકાય છે. તમારા પરીક્ષામાં આવા પ્રકારના દાખલા પૂછાતા નથી. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, સમ્બે અસમ્બે અને બીજો દાખલો જે આપેલું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, એ તમારે જોઈને જવાના. અને ક્વેશ્ચન નંબર 7 પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ સમ્બે અને અસમ્બે સંખ્યાના દાખલા પૂછાય છે પરીક્ષામાં, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું એટલે બરાબર. હવે આપણે સમ્મે સંખ્યા શોધવાની છે, એક અને બે, બે કેટલા સંખ્યાઓ છે, બે એટલા માટે બે લખ્યા છે. અને એના વચ્ચે આવશે અહીંયા 3/2, બરાબર. આવી રીતે આપણી પહેલી સંખ્યા આવી ગઈ છે. હવે બીજી સંખ્યા લેવાની હોય તો ઘણી બધી પદ્ધતિઓ છે પદ્ધતિ સુધારવા માટે, પણ તમારા માટે અહીં ધ્યાન રાખવાના. તો અહીંયા ધ્યાન રાખવાનું કે આ છે 3, ત્રણ પછી આપણે અહીંયા બીજી સંખ્યા લઈ લેવાની, 3થી વધારે 4 આવે છે ભાગ્યા 3 લખી દેવાનું, બરાબર. એના પછી આપણે અહીંયા 4 છે એટલે 5 લખવાનું અને નીચે 4 આવી જશે. પછી આપણે અહીંયા 6/7 અને 6/4 પણ લખી શકાય છે. કેટલી થઈ, 1 2 3 4 5. એટલે ભાગાકાર કરશો તો 2થી વધારે થવું જોઈએ નહીં, 4થી ભાગાકાર કરશો તો 2થી વધારે આવે છે નથી. એટલે તમારે ધ્યાન રાખવાનું, એ ગમે તે સંખ્યા લખી શકાય, પણ એ જેનો ભાગાકાર કરશો નીચેવાળી સંખ્યાથી તો એ 2થી વધારે હોવું જોઈએ નહીં. આવી રીતે આ થઈ ગયું છે. હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7, સાદું રૂપ આપો. પહેલું ક્વેશ્ચન આપેલું છે 3+√3, તો આપણે અહીંયા આવી રીતે પાછળવાળા કૌંસને 2 વખત લખી લેવાનું. ઓકે, 2 વખત લખ્યું છે અને અહીંયા 3 અને વર્ગમૂળમાં અહીંયા 3 મૂકી દેવાનું. આનું ગુણાકાર કરશો તો 6 આવશે, એનું ગુણાકાર કરશો 3 વર્ગમૂળમાં 2 આવી જશે, અને એનું ગુણાકાર કરશો તો 2 વર્ગમૂળમાં 3 આવી જશે. એનું ગુણાકાર થઈ શકે છે કે બંને ઉપર શું છે, વર્ગમૂળનું નિશાન છે, એટલા માટે અહીંયા કેટલા થઈ ગયા, 6. આમાં સજાતી પદો નથી એટલા માટે સરવાળો થઈ શકતા નથી. અહીંયા જોવાનું હોય તો બંને સંખ્યા સરખી જ છે પણ નિશાન જુદા જુદા છે, તો આ નિસમનો ઉપયોગ કરીને પણ થઈ શકે છે. અહીંયા જે તમારા ગુણાકાર આવી રીતે ગુણાકાર કરવાનું હોય તો પણ થઈ શકે છે, અને નિસમનો ઉપયોગ કરવાનું હોય તો પણ થઈ શકે છે. 3 નું વર્ગ કરીએ તો 9 વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 3 આવે છે. 9માંથી 3 બાદ કરશો એટલે આપણી પાસે 6